આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 8 અને એમાં મિત્રો ગુણોત્તરના દાખલા આપણે શીખીશું જો અહીંયા કુલ 6 દાખલા આપણે અહીંયા ગણવાના બંને 6 6 દાખલામાં તમે નજર મારી લો સેમી સેમી રૂપિયા રૂપિયા કિલોગ્રામ કિલોગ્રામ કિમી કિમી लीटर लीटर अने मीटर मीटर ओके मित्रों तो अबे आ બધા દાખલાઓમાં એકમ સરખા છે બરોબર એટલે ચિંતા નહીં કરવાની હવે એમનો શું શોધવાનું કીધું છે ગુણોત્તર શોધો શું શોધવાનું કીધું છે ગુણોત્તર તો હવે આપણે અહીંયા લખવાનું કે 40 સેમી જોજો હા બરોબર અને 50 સેમી નો 50 सेमी नो गुणोत्तर बराबर શું થાય તો 40 જેમ 50 40 જેમ શું થાય અહીંયા 40 સેમી લખવાનું સેમી છે એટલે 40 જેમ 50 સેમી બરોબર તો બરાબર શું થશે 40 સેમી ગુણોત્તર છે એટલે છેદમાં 50 સેમી चलो वे छेद उड़ाड़े माना तो छेद उड़ाड़ी दिए मिंडे मिंडे उड़ी गया अबे छेद उड़ता न थी तो गुणोत्तर बराबर कितलो आ गयो 4 छेद मां 5 એટલે 4 જેમ 5 અને અહીંયા સેમી પણ તમે લખી શકો કારણ કે બંને સેમા છે સેમી ઓકે આવર્ષણ મિત્રો 6 ઈઝી એકદમ હવે જો અહીંયા એ રીતે આપણે બીજો દાખલો લઈ લઈએ 35 કિમી અને 56 કિમી તો અહીં લખીએ આપણે 35 કિમી અને 56 કિમી નો ગુણોત્તર બરાબર 35 કિમી જોજો લખવાની મેથડ ખાસ અગત્યની છે 56 કિમી તો બરાબર શું થશે 35 કિમી છેદમાં 56 કિમી હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવીશું જો અહીંયા 56 તો હવે જો 13 7 8 56 થાય જો 7 8 56 7 5 35 કેટલા વધ્યા 5 કિમી અને 8 કિમી હવે છેદ ઉડતા નથી તો અહીંયા લખવાનું 5 કિમી છેદમાં 8 કિમી તો માટે અહીંયા તમારો જવાબ આવશે ગુણોત્તર બરાબર શું લખાય 5 જેમ 8 કેટલો લખાય 5 જેમ 8 અને બંને સેમા છે કિલોમીટરમાં આવડશે ને હવે એ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ 36 લીટર અને 24 લીટર બંને લીટર માં છે એટલે ફેરવવાના નથી એકમ સરખા છે તો હવે આપણે અહીંયા લખીશું કે 36 લીટર અને 24 લીટર નો ગુણોત્તર બરાબર 36 લીટર જેમ શું થાય 24 લીટર ઓકે હવે શું કરશો વિદ્યાર્થીઓ જુઓ 36 લીટર અને છેદમાં કેટલા છે 24 લીટર હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ જુઓ અહીંયા 12 2 24 અને 12 3 36 ઘડિયા પાકા હશે ને તો ધોરણ 8 માં દાખલામાં સેજ પણ મુશ્કેલી પડશે નહીં એટલે ઘડિયા પાકા કરી નાખજો તો અહીંયા શું આવ્યું 3 લીટર અને છેદમાં કેટલા વધ્યા 2 લીટર ઓકે તો હવે જવાબ લખીએ આપણે માટે ગુણોત્તર બરાબર 3 જેમ 2 અને અહીંયા એકમ કયો લખશો મિત્રો લીટર આવડશે ને તો ચલો હવે ચોથો દાખલો લઈએ
65 रुपया અને 78 રૂપિયા બંને એકમ રૂપિયામાં છે એટલે ફેરવવાની કે આગળ કોઈ ગણતરી કરવાની જરૂર નથી તો અહીંયા આપણે લખીશું કે 65 રૂપિયા અને 78 રૂપિયાનો ગુણોત્તર બરાબર શું લખાય तो अब यहां लिखिए कि 65 रुपया जेम 78 रुपया तो बराबर શું થશે જો અહીંયા 65 રૂપિયા છેદમાં 78 રૂપિયા હવે 13 છેદ ઉડાડી દો ચલો છેદ ઉડાડીએ 13 5 65 અને 13 6 78 તો કેટલા બધા મિત્રો બરાબર 5 રૂપિયા 5 રૂપિયા અને છેદમાં 6 રૂપિયા તો માટે અહીંયા જવાબ લખી આપણે ગુણોત્તર બરાબર 5 છેદમાં 6 એટલે કેટલા થાય 5 જેમ 6 અને અહીંયા એકમ કયો લખીશું રૂપિયા ઓકે ખ્યાલ આવી ગયો હવે પાંચમા દાખલામાં જુઓ 40 કિલોગ્રામ અને 24 કિલોગ્રામ બંને એકમ સરખા હોવા જોઈએ ના હોય તો તમારે બનાવવા પડે પણ અહીંયા બંને એકમ સરખા છે એટલે તમારે બનાવવાની જરૂર નથી તો હવે શું કરશો અહીંયા જુઓ કે 40 કિલોગ્રામ અને 24 કિલોગ્રામ નો ગુણોત્તર બરાબર 40 કિલોગ્રામ જેમ 24 કિલોગ્રામ તો બરાબર શું થશે મિત્રો જુઓ 40 કિલોગ્રામ અને છેદમાં કેટલા લખવાના 24 કિલોગ્રામ અને હવે તમારે છેદ ઉડાડવાના ચલો છેદ ઉડાડીએ તો 8 વડે છેદ ઉડશે 8 3 24 8 5 40 તો બરાબર અહીંયા લખીએ 5 કિલોગ્રામ અને છેદમાં 3 કિલોગ્રામ તો માટે અહીંયા લખીશું નીચે ગુણોત્તર બરાબર 5 કિલોગ્રામ જેમ 3 કિલોગ્રામ આ રીતે પણ મિત્રો લખી શકાય બોર્ડમાં એટલે તમે પરીક્ષામાં આ રીતે પણ લખી શકો અત્યારથી જ હું બોર્ડમાં કેવી રીતે લખું એ મેથડ 8 માંથી શીખવાડી રહ્યો છું જેથી કરીને તમે જ્યારે 10માં આવો ત્યારે તમે લખવાની મેથડ તમારી ખૂબ જ સારી બની જાય જુઓ છઠ્ઠા દાખલામાં જુઓ 80 મીટર અને 64 મીટર એટલે કે બંને એકમો મીટરમાં છે એટલે આપણે અહીંયા લખીશું કે 80 મીટર અને 64 મીટરનો ગુણોત્તર બરાબર 80 મીટર જેમ 64 મીટર તો બરાબર અહીંયા લખવાનું તમારે શું થશે 80 મીટર છેદમાં કેટલા આવે 64 મીટર હવે છેદ ઉડાડો ચલો તો 16 5 80 જુઓ 16 5 80 અને 16 4 64 થઈ ગયા છેદ ઉડી ગયા ગળિયા પાકા હોવા જોઈએ તો તમે છેદ સરળતાથી ઉડાડી શકશો અને માટે હવે અહીંયા કેટલા વધ્યા તમારા 5 મીટર અને છેદમાં કેટલા વધ્યા 4 મીટર તો નીચે આપણે લખીશું ગુણોત્તર બરાબર 5 મીટર જેમ 4 મીટર બરોબર મિત્રો આવડશે ને જો એકદમ ઈઝી મેથડ થી મેં તમને દાખલા ગણાવ્યા છે
બરોબર એટલે તમને આવડી જશે આ વિડિયો બે થી ત્રણ વાર મિત્રો જોઈ લેજો અને પછી જાતે પ્રેક્ટિસ દાખલાની કરજો તો તમને આ બધા દાખલા સરળતાથી આવડી જશે પણ મિત્રો ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે લખવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવી પડશે કારણ કે જુઓ દાખલો એક તો સાચો ગણી લેવાથી પૂરા માર્ક્સ મળતા નથી પણ સાચો જવાબ તો આવવો જોઈએ પણ લખવાની જે મેથડ તમારી છે એ પરફેક્શન વાળી હોવી જોઈએ બરોબર મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો